आज वर्षे आइंस्टाइने द वर्ल्ड एज आई सी इट एटले के विश्व मारी नजरे पुस्तक लख्युं। 1935 मां प्रसिद्ध समीकरण ई इज इक्वल टू एम सी स्क्वेर विषे जाहिर मां पिट्सबर्ग शहर मां पत्रकारों समक्ष समझूती आपी। 1938 मां द इवोल्यूशन ऑफ फिजिक्स एटले के भौतिक विज्ञान की उत्क्रांति पुस्तक लख्यू। 1939 मां बीजू विश्व युद्ध शुरू थयू। आइंस्टाइने लियो जिलार्ड नामना वैज्ञानिक साथे मळी अमेरिकाना ते समयना प्रमुख फ्रैंकलिन रूजवेल्ट ने अणुबॉम्ब विषे चेतवतो पत्र लख्यो। जर्मनीना नाजीओ ते समय निर्दयी रीते निर्दोष लोकोने मारी ज रह्या हता। तेओ आवो अणुबॉम्ब विकसावे तो समग्र मानवजात माटे तेओ बहु मोटी आफत सर्जशे। आ चिंताथी तेमणे अमेरिकन प्रमुखने पत्र लख्यो हतो। परंतु अमेरिका आ शस्त्र द्वारा मानवजातनो रखेवाळ बनवाने बदले तेनो संहारक बनशे तेनी तेमणे कल्पना नहोती। 1940 માં આઇન્સ્ટાઇન તેમના પુત્રી માર્ગોટ અને સેક્રેટરી હેલેન ડ્યુકસે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું। અમેરિકાએ 1941 માં મેનહટન પ્રોજેક્ટ અંતર્ગત અણુબોમ્બ બનાવવો શરૂ કર્યો। 1945 એપ્રિલ મહિનામાં વિશ્વયુદ્ધ પૂરું થયું, પરંતુ અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર 6 અને 9 ઓગસ્ટે અણુબોમ્બ ફેંકીને મહાવિનાશ નોંધ્યો। માત્ર 1.5 ગ્રામ યુરેનિયમ એક શહેરના વિનાશ માટે પૂરતું હતું। હિરોશિમા શહેર પર 6 ઓગસ્ટે નંખાયેલા લિટલ બોય નામના અણુબોમ્બે 1,40,000 લોકોનો ભોગ લીધો। નાગાસાકી શહેર પર 9 ઓગસ્ટે નંખાયેલા ફેટમેન નામના અણુબોમ્બે 73,800 લોકોનો ભોગ લીધો। December 10, 1945 રોજ આઇન્સ્ટાઇને ન્યુયોર્કમાં મળેલી એક જાહેર સભામાં કહ્યું કે યુદ્ધ જીતી લેવાયું છે, પણ શાંતિ ઉપર જીત મેળવવી હજી બાકી છે। આઇન્સ્ટાઇન અને અન્ય વૈજ્ઞાનિકોએ મળીને તાત્કાલિક ન્યુક્લિયર શસ્ત્રો પર પ્રતિબંધ લગાવવા પહેલ કરી। ઇમરજન્સી કમિટી ઓફ એટમિક સાયન્ટિસ્ટની રચના કરવામાં આવી, જેના આઇન્સ્ટાઇન પ્રમુખ હતા। હાઇડ્રોજન બોમ્બ અપીયર ઓન ધ પબ્લિક હોરાઇઝન એઝ અ બોલ્ડ અટેઇનેબલ ગોલ ઇટ્સ એક્સેલરેટેડ ડેવલપમેન્ટ હેઝ બીન ફોલન ઓફ પ્રોક્લેમ બાય ધ પ્રેસિડેન્ટ ઇટ્સ સક્સેસફુલ radioactive poisoning of the atmosphere and hence annihilation of any life on earth has been brought within the range of technical possibilities। પરંતુ આઇન્સ્ટાઇનના શાંતિ પ્રયાસો અમેરિકાની આંખોમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા। અમેરિકાની જાસૂસી સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન્સને આઇન્સ્ટાઇનની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવા કામે લગાડાઈ। FBI એ તેમના ઉપર 1400 પાનાની ફાઇલ બનાવી। જર્મની હોય કે અમેરિકા, બધા જ સામ્રાજ્યવાદી શાસકોની યુદ્ધખોરી સામે આઇન્સ્ટાઇને માનવતા અને શાંતિ માટે હંમેશા પોતાનો અવાજ ઉઠાવ્યો। 1952 આઇન્સ્ટાઇનને ઇઝરાયલના બીજા પ્રમુખ બનવા માટે ઓફર કરવામાં આવી, તેમણે તેનો અસ્વીકાર કર્યો। પરંતુ તેઓ પેલેસ્ટાઇનના અરબો સાથે યહૂદીઓના ભાઈચારાયુક્ત સંબંધોના હંમેશા હિમાયતી રહ્યા। બર્ટ્રાન્ડ રસેલ સાથે મળીને આઇન્સ્ટાઇને 1955 ઐતિહાસિક રસેલ આઇન્સ્ટાઇન જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। આ જાહેરનામામાં વિશ્વની તમામ મહાસત્તાઓને અપીલ કરતા તેમણે કહ્યું કે અમે તમામ સરકારોને તે સમજવા અને જાહેરમાં કબૂલવા અનુરોધ કરીએ છીએ કે તેમની આકાંક્ષાઓ પૂરી કરવા દુનિયા ઉપર વિશ્વયુદ્ધ લાદવામાં નહીં આવે। 1955 પ્રિન્સ્ટનમાં 18 એપ્રિલના રોજ આ મહાન વૈજ્ઞાનિક અવસાન પામ્યા। જાણીતા વૈજ્ઞાનિક નીલ બોહરે આઇન્સ્ટાઇનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, આલ્બર્ટ આઇન્સ્ટાઇનના મૃત્યુથી આપણી સંસ્કૃતિના સમગ્ર ઇતિહાસમાંના કોઈ પણ જીવન જેટલા જ વિપુલ અને ફળદ્રુપ વિજ્ઞાન અને માનવતાને સમર્પિત જીવનનો અંત આવ્યો છે।
આઈન્સ્ટાઈન વિશ્વમાં નવા ભૌતિક વિજ્ઞાનનું પ્રતીક બની ગયા. તેમને વિશ્વભરમાં અનેક લોકો પાસેથી અપાર પ્રેમ, ચાહના, આદર મળ્યા. તેમના શબ્દોમાં, વર્તમાનપત્રોમાંના લેખોના દોધને કારણે હું પ્રશ્નો, આમંત્રણો, સૂચનોના પૂરમાં તણાઈ રહ્યો છું અને મને એવું લાગે છે કે જાણે હું ભઠ્ઠીમાં શેકાતો હોઉં છું. અને ટપાલી એક રાક્ષસની જેમ મારી સામે વધુ ને વધુ હસ્યા કરે છે, કેમ કે મેં જૂના પત્રોનો પણ હજુ જવાબ આપ્યો નથી. 6 વર્ષની એક બાળકીએ આઈન્સ્ટાઈનને પત્ર લખ્યો. પ્રિય મિસ્ટર આઈન્સ્ટાઈન, હું 6 વર્ષની નાનકડી છોકરી છું. મેં તમારું ચિત્ર છાપામાં જોયું. મને લાગે છે કે તમારે વાળ કપાવવાની જરૂર છે, જેથી તમે વધુ સારા લાગશો. હૃદયથી તમારી એનજી કોસિન. જુઓ આઈન્સ્ટાઈન આ બાળકો સાથે. આઈન્સ્ટાઈન જ્યાં પણ ગયા ત્યાંના લોકોએ તેમને સ્વજનના ઉમળકાથી હંમેશા આવકાર્યા. આઈન્સ્ટાઈન તેમના સમયના મહાન વૈજ્ઞાનિક મેક્સ પ્લાન્ક સાથે, નીલ બોર સાથે, ફ્રિડ્ઝ હેબર સાથે, લિયોન વોટર્સ સાથે, રોબર્ટ મિલિકન સાથે, 5 નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રીઓ સાથે, હોરેસ ગિલબર્ટ સાથે, બર્લિનના ભૌતિક વિજ્ઞાનીઓ સાથે. ભૌતિક વિજ્ઞાનના વ્યાખ્યાનમાં આઈન્સ્ટાઈન, મિલિકન અને અન્ય વૈજ્ઞાનિકો સાથે એથેનેમ ડિનર પર, એબે લામૈત્રે સાથે, સેમ્યુઅલ અન્ટરમેયર સાથે, જેમ્સ ફ્રાન્ક સાથે, મેડમ ક્યુરી સાથે. આઈન્સ્ટાઈન અન્ય ક્ષેત્રોની પ્રતિભાવ સાથે પણ જોવા મળ્યા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને અન્ય સાથે. આઈન્સ્ટાઈન જવાહરલાલ નહેરુ, વિજયાલક્ષ્મી પંડિત અને શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે. સોવિયત યહૂદી ફાસીવાદ વિરોધી સમિતિના પ્રમુખ મિખોલસ સાથે, ચાર્લી ચેપ્લિન સાથે, બર્નાર્ડ શો સાથે, વિખ્યાત લેખક થોમસ માન સાથે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન અનેક ફિલ્મો, નાટકો, નવલકથાઓ અને એકપાત્રીય અભિનયના પાત્ર કે વિષય પણ બન્યા.